તો અમદાવાદમાં સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો, જેમાં વરસાદ બાદ શહેરમાં સર્જાયેલ સ્થિતિને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા તેમજ કાઉન્સિલર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. શહેરમાં પાણી ભરાયાના અલગ અલગ ફોટા સાથે વિરોધ દર્શાવ્યો હતો. લાલ આંખ દિખાકર ટેક્સ તો વસૂલા જાતા હૈ, લેકિન જબ જનતા કો પ્રાથમિક સુવિધા દેને કી બાત આતી હૈ, વહાં એએમસી પૂરા ફેલિયર દિખાઈ દેતા હૈ. સબસે બડી વજહ પાણી ભરને કી યે રહી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે હસ્તક કે જીતને ભી ડ્રેનેજ પંપિંગ સ્ટેશન હો યા એસટીપી સ્ટેશન હો, કહીં ના કહીં ઉસકે ભ્રષ્ટાચાર કે કારણ કોન્ટ્રેક્ટરો કો દે દિયા જાતા હૈ, કોન્ટ્રેક્ટર ઉસ મશીનરી કો ઠીક સે ચલાતા નહીં હૈ, ઓર અમદાવાદ શહેર કી જનતા કો પાણી મે ભરે રહેના પડતા હૈ. 12,000 કરોડ કે બજેટ હોને કે બાદ ભી એક સિંગલ પ્રકાર કી બડી મશીનરી ઇતની બડી આપદા મે રોડ પર ના દિખતી હો, ફૂડ પેકેટ ચોરી સે બાંટે જાતે હો, યે સાફ દિખાતા હૈ કે કહીં ના કહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અપની ચોરી છુપાને કે લિયે યે સબ ચીજે કર રહા હૈ. અમદાવાદ એએમસીની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. સામાન્ય સભામાં પાણી ભરાવવાની ચર્ચા નહીં કરતા વિરોધ થયો. અન્ય મુદ્દા ઉપર ચર્ચા કરતા વિપક્ષે વિરોધ કર્યો. વિરોધ બાદ મેયરના સૂચનથી ફરી સભ્યો બેઠા હતા. વિપક્ષના બેસ્યા બાદ પણ કાઉન્સિલર અન્ય મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. બાદમાં વિપક્ષે સામાન્ય સભામાં વોકઆઉટ કર્યું હતું. મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સાથે જો વાત કરીએ તો વરસાદમાં શહેરમાં જે પરિસ્થિતિ થઈ તે સિવાયના મુદ્દાઓ ઉપર જ્યારે ચર્ચાઓ કરવામાં આવી તો તેને જ લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અને બીજી તરફ મેયર સહિતના સભ્યોએ પણ બોર્ડને દરખાસ્ત કર્યું છે. હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વિપક્ષ છે તે સતત વિરોધ છે તે કરી રહ્યું છે. વિપક્ષ નેતા સહિતના તમામ કાઉન્સિલરો છે તેમના દ્વારા પણ સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અને ત્યારે તેને જ લઈને જો વાત કરીએ તો વિપક્ષ નેતા છે તે જે મેઇન ડાયસ છે ત્યાં જ આ ફોટો ડૂબતું કોર્પોરેશન ડૂબતું લાચાર સહિતના તે બેનર્સ છે તે લગાવી રહ્યા છે અને તેને જ લઈને સતત વિરોધ છે તે અહીંયા કરવામાં સાથે જ તમામ લોકો દ્વારા આપ જુઓ આ ફોટો કે જે ખૂબ જ વાયરલ થયો હતો ડૂબતું કોર્પોરેશન લાચાર તંત્ર અને મેયર તેને જ લઈને હાલ આ અહીંયા લગાવવામાં આવીને સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અને તેની જ વચ્ચે સૌથી મહત્ત્વની વાત કે અમદાવાદ શહેરનું આજે જ્યારે બોર્ડ મળ્યું ત્યારે શહેરના લોકોના પ્રશ્નોના બદલે અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને તેને જ લઈને વિરોધ કરવામાં આવ્યો. કેવી રીતનો વિરોધ, શું કે આજે છેલ્લા 2-3 દિવસથી વરસાદમાં આખા અમદાવાદ શહેર ડૂબેલો છે. લોકોના ઘરે ખાવા પીવાના પાણી નથી, આન નથી, અને આટલી ઉંમરમાં લોકોના ગાર્ડનમાં બોલાવવાની વાતો થાય છે. અહીંયા બહેનો બેઠી છે, છતાં એને શરમ ના આવે? શહેજાદભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શહેજાદભાઈ, ખાસ તો બોર્ડની અંદર વરસાદની ચર્ચા નહીં પરંતુ એના સિવાયના મુદ્દાઓ પર જ્યારે ચર્ચા થઈ. પિછલે 2 દિવસ કે વરસાદને સમગ્ર અમદાવાદ શહેર કો સ્વિમિંગ પુલ મેં તબદીલ કરી દીયા હે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ઓર કોર્પોરેશન કી જિમ્મેદારી બનતી હૈ કે ઉન વ્યક્તિઓ કી મદદ કી જાય જો વરસાદ કે લીયે પરેશાન હૈ, લેકિન યહાં પર કુછ ઉલ્ટા હી કિયા ગયા હૈ ભારતીય જનતા પાર્ટી દ્વારા. આજ કોંગ્રેસ પાર્ટી સદન પર જબ ઉસ મુદ્દો પર ચર્ચા કરને કી માંગ કર રહી થી, કોશિશ કર રહી થી, લેકિન ભારતીય જનતા પાર્ટી ચાહતી નહીં થી કે ઉસ પર ચર્ચા કી જાય. અપને સભ્યો કો વાહવાહી કરને કે લીયે, બુલાને કે લીયે ઉનકો ખડા કિયા ગયા. કોંગ્રેસ પાર્ટીને બાર બાર કહા કે બરસાત પર ચર્ચા કી જાય, લેકિન ભારતીય જનતા પાર્ટી કો ઉસ મુદ્દે સે પીછે ભાગના થા, ઇસલિયે કહીં ના કહીં ભારતીય જનતા પાર્ટીને રણનીતિ અપનાઈ કે ઇસ મુદ્દે કો હાઇલાઇટ ના કિયા જાય, ઓર કોંગ્રેસ પાર્ટીને અમદાવાદ શહેર કી જનતા કે લીયે ઇસ સદન કા વોકઆઉટ કિયા હૈ. પછી તો જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ આજના બોર્ડમાં સર્જાઈ અને લઈને વિપક્ષ દ્વારા પણ તેનો વોકઆઉટ કરવામાં આવ્યો અને બાદમાં મેયર દ્વારા દરખાસ્ત છે તે પણ સામાન્ય સભાને કરવામાં આવી, પરંતુ હવે જોવાનું હોય છે કે વરસાદના આટલા કલાકો બાદ પણ અમદાવાદ શહેર છે જ્યાં પાણી ભરેલા છે અને તેને જ લઈને વિપક્ષ છે તે સતત વિરોધ કરતું પણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.